नमस्कार दर्शक मित्रों, हूँ प्रतिपाल सीजाला। अब तक बुलेटिन में आपनु स्वागत करूँ छू। विगतवार समाचारों जोता पहला जोइए आज ना मुख्य समाचार। जीएसटी हेठळ नोंधायेला वेपारीओने सरकार वीमा सहितना लाभो आपी प्रोत्साहित करशे। अमृतपाल ने पंजाब थी दूर असम खाते जेल में मोकली देवामां आव्यो। रो आईबी सहित नी एजेंसी द्वारा पूछपरछ नो धमधमाट। राजकोट नु बालाजी मंदिर फरी विवाद मा। मंदिर ट्रस्ट द्वारा सरत भंग करी गैरकायदेसर बांधकाम करवा बाबते हाईकोर्ट मा पिटीशन दाखल। हवे जो ये समाचार विगतवार। छूटक व्यापार ना आधुनिकरण अने डिजिटलाइजेशन, आधुनिक माळखाकीय सहाय, कौशल्य विकास अने श्रम उत्पादकता में सुधारो थता सीलिंग विंडो सिस्टम सहित ना लाभो मळवानी शक्यता छे। सरकार टूंक समय में गुड्स एंड सर्विस टैक्स हेठळ नोंधायेला वेपारीओ माटे राष्ट्रीय छूटक व्यापार नीति जाहिर करवानी छे, जेमा वेपारीओने प्रोत्साहन रूपे अकस्मात वीमा योजनानो लाभ आपवानी जाहेरात करी शके छे। अधिकारीए जणाव्यु हतु के प्रस्तावित नीति वेपारीओने बेहतर इन्फ्रास्ट्रक्चर प्रदान करशे अने तेमने वधु लोन मेळववा माटे सक्षम बनावशे। आ नीतिमां सस्ती अने सरळ धिराण, छूटक वेपार, आधुनिकरण अने डिजिटलाइजेशन वितरण श्रृंखला माटे आधुनिक माळखाकीय सहाय, कौशल्य विकास अने श्रम उत्पादकतामां सुधारो अने असरकार काउंसेलिंग अने फायदा निवारण पद्धतिनी जोगवाईओ होवानी शक्यता छे। एम अधिकारीए जणाव्युं हतुं, वैश्विक स्तरे रिटેલ માટે ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું સ્થળ છે। ખાલિસ્તાનની ચળવળનો સમર્થક અમૃતપાલસિંહની ધરપકડ કરી લેવામાં આવી છે। છેલ્લા 35 દિવસથી નાસ્તા ફાસ્ટ ફરતા અમૃતપાલની ભિંડરવાલાના વતનમાંથી ધરપકડ કરવામાં આવી છે। હાલ અમૃતપાલને અસમની દિબ્રુગઢ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે। હવે દેશની ટોચની તપાસ એજન્સીઓ રો અને આઈબી અમૃતપાલની પૂછપરછ કરનારી છે। મહત્વપૂર્ણ બાબત છે કે અમૃતપાલને પંજાબમાં ખાલિસ્તાની ચળવળ સક્રિય બનાવવા પાકિસ્તાની આઈએસઆઈ એજન્સીએ હાથો બનાવ્યો। અહેવાલ વચ્ચે અમૃતપાલની આ દિશામાં પૂછપરછ કરવામાં આવનાર છે। અમૃતપાલ સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ પગલાં લેવામાં આવવાના છે, કારણ કે પંજાબના શાંતિપૂર્ણ વાતાવરણને બગાડવાનો આરોપી અમૃતપાલ ઉપર આરોપ છે। રાજકોટની ઐતિહાસિક કરણસિંહજી હાઈસ્કૂલના જૂના બિલ્ડિંગ રીટ્રોફિટિંગ કરવામાં તથા શૈક્ષણિક હેતુ માટે સંચાલન કરવા બાલાજી હનુમાન મંદિર ટ્રસ્ટને જવાબદારી આપવામાં આવી છે। જો કે મંદિર ટ્રસ્ટ દ્વારા શરત ભંગ કરી ગેરકાયદેસર બાંધકામ કરવા તેમજ બે રૂમ તોડવા બાબતે રાજકોટના એડવોકેટ રાજેશ જલ્લુ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે। ટ્રસ્ટ દ્વારા શરત ભંગનો આ અંગે તેમણે કરેલા પિટિશનમાં જણાવ્યું કે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 11 જુલાઈ 2022ના રોજ હુકમ જાહેર કરવામાં આવ્યો છે કે આ જગ્યા શૈક્ષણિક હેતુ માટે આપવામાં આવી હતી, છતાં બાલાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શરતનો ભંગ કરવામાં આવ્યો છે અને મંદિર ટ્રસ્ટ દ્વારા ચબૂતરો તોડવામાં આવ્યો છે। નોંધનીય છે કે બાલાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ વિવાદ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી રાજકોટ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં સરકાર પાસે નિષ્પક્ષ ન્યાયની માંગ કરવામાં આવી છે તથા જો માંગ ન સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આવેદન કરવાની ચીમકી પણ ઉચ્ચેરવામાં આવી છે। મારું નામ દિનેશભાઈ જોશી, રાજકોટ શહેર પ્રમુખ। અમે આજે કલેક્ટરશ્રીને આવેદન દેવા માટે આવ્યા છીએ કે યુવરાજસિંહની ખોટી રીતે ધરપકડ કરી અને આ સરકાર લાજવાને બદલે ગાજે છે। આ સરકારે યુવરાજસિંહની ધરપકડ કરી અને ખોટું કરેલ છે, એ વાત ખોટી, તદ્દન ખોટી છે, વિડીયો બધા ખોટા છે, આને સંડોવણીની આ બધી કોશિશ કરી રહ્યા છે આ ભાજપવાળા, એવું છે જ નહીં ખરેખર। આ કાંઈ એનામાં જો ભળી જાય તો પવિત્ર થઈ જાય આ લોકો, એનું કામ એવું છે ભાજપનું। એટલે યુવરાજસિંહની ધરપકડ એ ખોટી રીતે કરી છે, એને ડમી કાંડ જે ભાઈ એનો પર્દાફાશ કર્યો એની એને બિરદાવવાની બદલે આ સરકાર એની ધરપકડ કરી અને ખોટા કેસ કરે છે, એ વ્યાજબી નથી। અને તમામ ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ તમામ લોકો એની સાથે છે, અમે એનો અવાજ બનીને ઉભા રહેશું, તો અમે ગાંધી ચિંધ્યા રાય આંદોલન કરીશું અને ઘણા ઉપર બેસીશું। હિંમતનગરના સહકારી જીન વિસ્તાર રોડ પર કારમાં આગ લાગતા બળીને ખાખ થઈ ગઈ હતી। કારમાં દાદા દાદી અને પોત્રી ત્રણેયનો આબાદ બચાવ થયો છે।
ફાયર વિભાગને જાણ થતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ આવી આગ બુઝાવી હતી। राजकोट जिला में 19,000 થી વધુ વિદ્યાર્થીઓ અધવચ્ચેથી ભણતર છોડી દીધું। राज्य में ડ્રોપઆઉટ ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે। राजकोट में ધોરણ 1 થી 8 ના 9,597 વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ લીધું છે। શાળામાંથી એલસી લીધા બાદ એડમિશન જ ન લીધું હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડીવી મહેતાએ ડ્રોપઆઉટ રેશિયો અંગે નિવેદન આપ્યું છે, જેમાં સામાજિક आर्थिक शैक्षणिक अथवा कौटुंबिक कारण ने लेने ड्रॉपआउट नो वधतो जतो आंख चिंताजनक छे। नमस्कार सर्वे दर्शक मित्रों ने, आजे जे विगत मारी सामने आवी छे मीडिया ना माध्यम थी, एमां लगभग राजकोट जिला में 19,000 थी वधारे विद्यार्थीओ अत्यारे इंटरेस्ट बतावे छे, एटले के एने एक बीजी भाषा में तमे ड्रॉपआउट पण कही शको। आना माटेना कारणो घणा होई शके। मुख्य कारण वखते अत्यारे जे रीते ट्रांजिट पीरियड होय, જે વિદ્યાર્થીઓ એક સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ લીધું હોય, અન્ય સ્કૂલમાં હજી એમને એડમિશન ના લીધું હોય, તો એપ્રિલ મહિનો છે એટલે આવા જે આંકડાઓ પણ આમાં સાથે હોવાની શક્યતા પૂરેપૂરી છે। પરંતુ જો ખરેખર આ અનટ્રેસ્ડ વિદ્યાર્થી હોય અથવા આ ખરેખર ડ્રોપઆઉટ વિદ્યાર્થી હોય તો એ ખરેખર ચિંતાજનક વાત કહેવાય। આના કારણો ઘણા હોઈ શકે, જે સામાજિક કારણ હોય, આર્થિક કારણ હોય, કૌટુંબિક કારણ હોય, શૈક્ષણિક કારણ હોય, આ જુદા જુદા પ્રકારના કારણો આના માટે જવાબદાર હોઈ શકે। આપણે સૌએ સાથે મળી આના કારણો જાણી અને એના ઉપાયો માટે પ્રયત્ન કરવા જોઈએ। ઉપાયો એ પ્રકારે થઈ શકે કે આજે ખરેખર ડ્રોપઆઉટ જે વિદ્યાર્થીઓ ટ્રેસ થઈ જ જવાના છે, કારણ કે ગાંધીનગર ખાતે જે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે ત્યાં તમામે તમામ વિદ્યાર્થીઓની સંપૂર્ણ વિગત હોય છે, એમના એડ્રેસીસ કોન્ટેક્ટ નંબર હોય છે, તો આ વિદ્યાર્થીઓ એમના વાલીઓનો સંપર્ક કરી અને એના કારણો જાણી શકાય, અને જે કારણો જાણી અને એ કારણો જાણ્યા બાદ એમાં કોઈ પણ એવા કારણો હોય કે જેનું નિવારણ શક્ય હોય, મારા હિસાબે 90% શક્યતા નિવારણની છે। કેમ કે જે કારણો હોય વખતે આર્થિક કારણો હોય, આવા વિદ્યાર્થીઓ વખતે એની આર્થિક પરિસ્થિતિના હિસાબે ક્યાંય અર્થોપાર્જન માટે પણ જતા હોય એવું બની શકે, ત્યારે જો આવા વાલીઓનો સંપર્ક કરી આવા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરી અને ફરીથી એમને જો શાળામાં લઈ આવી શકાય તો એ ખરેખર મને એવું લાગે છે કે ખૂબ જ ઉત્તમ કોટીનું કાર્ય ગણી શકાશે। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ છે એ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સાથે રાજકોટ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી સાથે રહી અને આ વિષયમાં કામ કરવા માટે ખૂબ જ તત્પર છે, ઉત્સુક છે અને કટિબદ્ધ છે, કારણ કે આ અમારી એક સામાજિક અને શૈક્ષણિક જવાબદારી છે। અમે અમારા શિક્ષકોને એક એક ઘરમાં મોકલી અને એમના કારણો જાણી અને એમને કાઉન્સેલિંગ કરી અને ફરીથી મેઇન સ્ટ્રીમમાં શિક્ષણ કાર્યમાં ફરીથી આ વિદ્યાર્થીઓ છે એ પણ જોડાય એના માટેની અમારી પૂરી કટિબદ્ધતા છે। આપણે સૌએ સાથે મળી અને આ જે કંઈ પણ કારણો હોય એના ઉપર આપણે વર્કઆઉટ કરવું પડે, સાથે સાથે ભવિષ્યમાં આ જે ડ્રોપઆઉટ રેશિયો કંઈ કે અનટ્રેસ્ડ સ્ટુડન્ટ્સની જે વાત છે એ કેમ ઘટે એના માટેનું સૌએ ચિંતન કરી કમિટી બનાવી અવેરનેસ પ્રોગ્રામ પણ કરવા જોઈએ, કે ખાસ કરીને જ્યારે આ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ થતા હોય તો એના શિક્ષકો આચાર્યો એ પણ આના માટે ખૂબ જ હકારાત્મક કામ કરી શકે છે। ફરી એક વખત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ છે કે સરકાર શ્રી સાથે આ વિષય ઉપર કામ કરવા માટે કટિબદ્ધ છે। લીમખેડાના મોટા હાથીધાર હડફ નદીના કિનારે આવેલ હસ્તેશ્વર મહાદેવ મંદિર મહાભારત કાળમાં બનાવ્યાની લોકવાક્ય છે, અનેક શ્રદ્ધાળુઓની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે। ત્યારે મંદિરની વિકાસ કલગીમાં વધારો કરવામાં આવ્યો છે। ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા હસ્તેશ્વર મહાદેવ મંદિરનો સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। નવીન પ્રવેશ દ્વારથી મંદિરની શોભામાં અભિવૃદ્ધિ થશે। પ્રવેશ દ્વારના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મંદિરના મહંત મોટા હાથીદરા ગ્રામ પંચાયતના સરપંચ સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ભારતે વિશ્વને યોગની ભેટ આપી છે। સ્વસ્થ અને નિરોગી જીવન માટે યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તંદુરસ્તી અને સ્વસ્થ જીવન પદ્ધતિના પર્યાય રૂપ માનવામાં આવ્યું છે। ત્યારે વિશ્વ યોગ દિન નિમિત્તે જામનગરના યોગ શિક્ષક પ્રીતિબેન શુક્લ દ્વારા ફેસબુક લાઈવના માધ્યમ દ્વારા યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે પ્રીતિબેન શુક્લ અને તેમના બે ઇન્સ્ટ્રક્ટર દ્વારા તેમના નિવાસસ્થાનેથી ડિજિટલ યોગ શિબિરનું આયોજન સોશિયલ મીડિયા ફેસબુક લાઈવના માધ્યમ દ્વારા આશરે 500-600 લોકોને યોગાસન અને પ્રાણાયામની ક્રિયાઓ શીખવાડવામાં આવી હતી। યોગાસનનો પ્રાણાયામ અને ધ્યાન ક્રિયાઓને કારણે વહેલી સવારે સુંદર વાતાવરણ ઊભું થયું હતું। ઓમ, હું પ્રીતિ શુક્લ, જામનગર જિલ્લા યોગ કોઓર્ડિનેટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજરોજ 21 જૂન
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રોટોકોલ શિબિરનું આયોજન લાખોટા તળાવ પર કરવામાં આવેલું હતું. આપણા માનનીય મોદીજીનું એક સ્વપ્ન છે કે ઘરે ઘર સુધી એક યોગ પહોંચે અને એક એક વ્યક્તિ યોગ કરી નિરોગી બને. એ અંતર્ગત રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા 21 જૂનનું જે પ્રોટોકોલ શિબિરનું આયોજન ગુજરાતના તમામ ઐતિહાસિક સ્થળ પર દર શનિ રવિમાં આ કાર્યક્રમ યોજાશે એવો એક પ્રોટોકોલ કરવામાં આવેલ છે ગાંધીનગરથી. એ અંતર્ગત આજે આપણા જામનગરના રાજા જામ રણજીતસિંહજી તરફથી જામનગરને એક અમૂલ્ય ભેટ આપી છે, રણમલ લાખોટા તળાવ. એ તળાવની અંદર એમ્પી થિયેટરની અંદર ફાઉન્ટન એરિયાની અંદર આજે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ યોગ કર્યા અને 21 જૂન સુધી આ પ્રોટોકોલ શિબિર ચાલુ રહેશે એવી દરેકે સંકલ્પ લીધો. એ યોગ કરી અને નિરોગી બનશે. આ કાર્યક્રમની અંદર આજરોજ કોર્પોરેટર શ્રી કિશનભાઈ માડમ સાથે જિલ્લા પંચાયતના જિલ્લા આરોગ્ય અધિકારી કન્નર સાહેબ અને ભગવાનદાસભાઈ, કોચ શ્રી નીરજભાઈ અને ટ્રેનર શ્રી મિતાબેન, દીપ્તિબેન અને અંજુબેન, આ તમામ યોગ શિક્ષકો જે જામનગરની અંદર અલગ અલગ એરિયાની અંદર યોગ ક્લાસ ચલાવે છે એમના ટ્રેનરો આવી અને સાથે તાલુકાઓ અને ગામડામાંથી CHO શ્રી દરેક આવી અને યોગ પ્રોટોકોલની તાલીમ લીધે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેક યોગ ટ્રેનર ભાઈઓ બહેનોનો ખૂબ સરસ સાથ સહકાર રહ્યો. માનનીય તમામ મહાનુભાવોએ પણ પોતાનો કિંમતી સમય ફાળવી. આજનું બાળક ભારતનું ભવિષ્ય છે અને તેને સાચી દિશામાં લઈ જવામાં સૌથી મોટો ફાળો હોય છે શાળાનો, અને એટલે જ બાળકોને સારું શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છે પંચશીલ સ્કૂલ. 21મી સદીના ટેકનોલોજી ભર્યા આધુનિક યુગમાં સ્ટુડન્ટ્સને દુનિયાની સાથે કદમથી કદમ મિલાવવા માટે અહીં ગુજરાતી મીડિયમની સાથે ઇંગ્લિશ મીડિયમમાં પણ શિક્ષણ આપવામાં આવે છે. અહીં માત્ર ચોપડિયું જ્ઞાન નહીં પણ વિવિધ ક્ષેત્રમાં સપનાઓને કેવી રીતે સાકાર કરવા અને તે ક્ષેત્રમાં ઉચ્ચતમ સ્થાન કેવી રીતે પ્રાપ્ત કરવું તે શીખવવામાં આવે છે. બાળકોના માનસિક, શારીરિક તેમજ સર્વાંગી વિકાસ માટે NCC અને સ્પોર્ટ્સ જેવી અનેક પ્રવૃત્તિઓ પણ સ્કૂલમાં જ કરાવવામાં આવે છે. સાથે જ સાયન્સ લેબ અને કમ્પ્યુટરની આધુનિક લેબ દ્વારા પ્રેક્ટિકલ જ્ઞાન અને ભણતરની સાથે સાથે ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ, મ્યુઝિક, ડાન્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવી અનેક પ્રવૃત્તિઓ અહીં કરાવવામાં આવે છે. સાથે અહીં ફોરેનના શિક્ષકો દ્વારા ઉચ્ચતમ શિક્ષણ આપવામાં આવે છે, જેથી બાળકો વિદેશનું જ્ઞાન મેળવી વધુ નિપુણ બની શકે અને લોકલ ટચ સાથે ગ્લોબલ સિદ્ધિઓ મેળવી શકે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મહાન સંત સ્વામી વિવેકાનંદના મહાન વિચારોનું વિદ્યાર્થીઓમાં વાવેતર કરી બૌદ્ધિક, નૈતિક અને વ્યક્તિત્વ વિકાસના પાઠ ભણાવવામાં આવે છે. આ ઉપરાંત પંચશીલ સ્કૂલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ જેવા અનેક રેકોર્ડ પણ મેળવ્યા છે. પંચશીલ સ્કૂલમાં વેલ ક્વોલિફાઈડ ટીચર્સ દ્વારા ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવામાં આવે છે અને સાથે અહીં સ્ટુડન્ટ્સ ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કરી શકે તેવી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. બ્રિટિશ કાઉન્સિલ દ્વારા ઇન્ટરનેશનલ સ્કૂલ એવોર્ડ દ્વારા સન્માનિત પંચશીલ સ્કૂલનું સુકાન 20 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર DK વાડુદરિયાના હાથમાં છે, જે હર હંમેશ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપે છે. અને સમગ્ર મેનેજિંગ સ્ટાફ પણ શાળા માટે યોગ્ય નિર્ણયો લઈ સ્ટુડન્ટ્સને ઊંચા મુકામ પર લઈ જવા માટે કટિબદ્ધ છે. સ્કૂલની વર્ષભરની યાદોને સાથે લઈ વર્ષના અંતમાં અનેક તૈયારીઓ સાથે એન્યુઅલ ફંક્શન યોજવામાં આવે છે, જેમાં સ્ટુડન્ટ્સ દ્વારા વિવિધ આર્ટ એન્ડ એક્ટિવિટીઝ પ્રદર્શિત કરવામાં આવે છે. વૈદિક સંસ્કૃતિ અને દેશ વિદેશની પ્રણાલી સાથે આપશું શિક્ષણ, હર હંમેશ રહે સર્વશ્રેષ્ઠ તેવા બાળકના ભવિષ્યનું કરશું ઘડતર. એટલે તો વિદ્યા, વિનય, વિચાર, વાણી અને વર્તનનો સમન્વય છે પંચશીલ સ્કૂલ. વધુ વિગતો માટે સંપર્ક કરો 8861100011. પંચશીલ સ્કૂલ, ગોંડલ રોડ, રાજકોટ.
युवराजसिंह जाडेजा द्वारा जे रीते भूतकाळमां पण पेपर लीक थवानी घटनाओने प्रकाशमां लावामां आवी हती त्यारबाद राज्य सरकार द्वारा केटलाक महत्वना पगला पण लेवाया हता, परंतु युवराजसिंह डमी उमेदवार कांडमां केटलाक व्यक्तिओना नाम बहार न लावा माटे रूपिया लीधा होवानी वात सामे आवतानी साथे ज तेमनी धरपकड़ पण करवामां आवी छे। आ मुद्दे हवे राजकारण गरमाव्युं छे। सरकारमां चालता कोबांडोने लईने आम आदमी पार्टी द्वारा आकरा प्रहार करवामां आव्या छे। आज अमरोज सूरत खाते कलेक्टर कचेरी साहब साथ कलेक्टर साहब ने आवेदन पत्र आपा एवा छे कि अमारा युवा नेता युवराजसिंह जाडेजा ऊपर जे आईपीसी नी धाराओ खोटी रीते लाखवामां आवी छे कि एओनी ऊपर खंडणीनो गुनो दाखल करवामां आव्यो छे, जे खरेखर एवुं कंई बनाव बनेलो ज नथी, बराबर छे। अने ए जे डमी कांड बहार पाड़े छे युवा नेता के जे आटला पेपर लीक थया जुनियर कलेक्टरथी माँडीने पीएसआई के जे 40 लाख रुपया आसपासनो कंईक वहीवटना आधारे नकली पीएसआई बनीने जे ट्रेनिंग लई रहता एवा કેટલા બધાને યુવરાજસિંહે બહાર પાડ્યા, તો આજ એમને એમનો અવાજ દબાવવા માટે સરકારશ્રી દ્વારા એમની ઉપર ખૂટો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એ ગુનો હટાવવામાં આવે, યુવરાજસિંહને બાઇઝત ભરી સન્માનની સાથે એઓને બહાર કરવામાં આવે એવો અમારી માંગણી સાથે અમે બધા વિદ્યાર્થીઓ આજ રોજ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવામાં આવ્યા છીએ। અને આજે આખા ગુજરાતની અંદર તમામે તમામ જિલ્લાઓની અંદર અમે આવેદન પત્ર આપ્યું છે અને અમારા વિદ્યાર્થી નેતા અને વિદ્યાર્થીઓ અમારી સાથે બધા કદમથી કદમ મિલાવીને આજ રોજ અહીંયા સુરત ખાતે ઉપસ્થિત થયા છીએ। ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 6-7 વર્ષમાં ઘણા બધા સરકારી ભરતીના પેપરો લીક થયા, ડમી ઉમેદવારોએ જઈને પરીક્ષા આપી, ડમી પ્રમાણપત્રો ઇસ્યુ થયા। આ વાતને જેમણે ઉજાગર કરી એવા યુવરાજસિંહ ઉપર ગુજરાત સરકારે તહોમતનામું ફરિયાદો દાખલ કરીને એમની ધરપકડ કરાવીને 7 દિવસના રિમાન્ડ પર આપ્યા। આમ આદમી પાર્ટી આની માંગ કરે છે કે યુવરાજસિંહ ઉપર લાગેલા તમામે તમામ આરોપો બેબુનિયાદ અને ખોટા છે। ખોટી રીતે એક એવો યુવાન કે જેને રક્ષણ આપવું જોઈએ એની જગ્યાએ એમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું છે। એ યુવરાજસિંહને તાત્કાલિક પ્રણે એના ઉપરથી તમામ જે ફરિયાદો થઈ છે એને દૂર કરવામાં આવે અને સમગ્ર મામલે જે પેપર લીક થયા, ડમી કાંડ થયા છે, ડમી પ્રમાણપત્રો ઇસ્યુ થયા છે, આ બાબતે એક સીટની રચના કરવામાં આવે અને સીટની આગેવાની નિવૃત્ત ન્યાયાધીશ હોય હાઈકોર્ટના કે સુપ્રીમ કોર્ટના એમની આગેવાનીમાં સીટની રચના થાય અને સમગ્ર મામલાની તપાસ સ્પેશિયલ કોર્ટ દ્વારા કરવામાં આવે આમ આદમી પાર્ટી આની માંગ કરે છે। સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની 100મી મન કી બાતના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આગામી 30 એપ્રિલ રવિવારના રોજ સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિત રાષ્ટ્રીય નેતાઓ 10,000 જેટલા લોકો એકત્રિત થઈ એક સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાતને સાંભળશે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની 100મી મન કી બાતનો આ ગુજરાત નહીં પરંતુ હિન્દુસ્તાનનો સૌથી મોટો કાર્યક્રમ છે। આ કાર્યક્રમમાં 10,000 કરતાં વધુ લોકો સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહેવાના છે। આ કાર્યક્રમમાં અલગ અલગ ભાષા પ્રાંતના લોકો, માનો કે બિહારના લોકો બિહારી ટ્રેડિશનલ ડ્રેસમાં આવશે, એ રીતે યુપી, ઉત્તરાખંડ, બિહાર, રાજસ્થાન, ગુજરાત એ તમામ ભાષા પ્રાંતના લોકો આ કાર્યક્રમમાં આવવાના છે। આ ઉપરાંત જે લોકો પ્રથમ વખત વોટિંગ કરવા જવાના છે એવા લોકો, એવા યુવા મતદાતાઓ પણ ખાસ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે અને આગામી 2024ની જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં વધુમાં વધુ આદરણીય પ્રધાનમંત્રીશ્રી તરફ વોટિંગ કઈ રીતે થાય અને કઈ રીતે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના હાથ મજબૂત કરીએ એ થીમ ઉપર જ આખો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે સુરત ખાતે। 100મી મન કી બાત છે, જ્યારે 100 એટલે કે સેન્ચુરી પૂરી થતી હોય ત્યારે એક ભવ્ય ઉજવણી થતી હોય છે। તમે જો ક્રિકેટમાં તમે જુઓ કે બેટ્સમેન સેન્ચુરીમાં તો એની આખી ઉજવણી અલગ હોય છે, એ જ રીતે આદરણીય પ્રધાનમંત્રીશ્રીની આ 100મી મન કી બાત છે અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીની કોઈપણ કાર્ય કે કોઈપણ બાબત હોય, માનો કે તમે એમનો રોડ શો લઈ લો તો ભવ્યતે ભવ્ય ઉજવણી સુરત ખાતે થઈ હતી, એમનું જ્યારે સૂટ ખરીદવાની વાત હતી ત્યારે પણ સુરત એમાં અગ્રેસર રહ્યું હતું, એ જ રીતે મન કી બાતમાં પણ સુરત અગ્રેસર રહેશે સમગ્ર હિન્દુસ્તાનમાં। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ રેલવે અંડરપાસ સબવેનું જિલ્લા સાંસદ કેસી પટેલ, ધારાસભ્ય રમણ પાટકર અને વેસ્ટર્ન રેલવેના DRMના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભીલાડ રેલવે અંડરપાસ સબવેની કામગીરી ખોબરે પડી હતી ત્યારે હવે 6.5 કરોડથી વધુના ખર્ચે આગામી 6 મહિનામાં જ આ અંડરપાસ બનીને તૈયાર થઈ જશે। ખાતમુહૂર્તના આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો સહિત જિલ્લા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા।
ये आज का जो रोड अंडरब्रिज है, ट्विन बॉक्स रोड अंडरब्रिज, जिससे चार लेन की सड़क खुल जाएगी और 3.5 मीटर हाइट की गाड़ियां जो हैं वो बराबर निकल जाएंगी, और जिसकी बहुत पुराने समय से मांग चल रही थी, इसके लिए मैं यहाँ के सारे जनता को बधाई देना चाहता हूँ कि आज की डेट पर ये शुभारंभ हुआ है। और इस शुभारंभ के मुख्य जो प्रमुख ये रहे हैं जिन्होंने इस चीज़ को बहुत पुश किया है और हम लोगों के साथ लगातार टेकअप करते रहे, दिल्ली तक जा कर के इन्होंने इस बात को टेकअप किया। तो मैं डॉक्टर केसी पटेल और श्री पटकर साहब को दोनों को बधाई देना चाहूँगा कि इन्होंने इसको इस तरीके से किया है कि ये इसका टेंडर जो है वो 14 अप्रैल को खुला है और 17 अप्रैल को हम लोगों ने टेंडर का जो लेटर ऑफ एक्सेप्टेंस है वो इशू कर दिया, जो कि अपने आप में ही एक अनप्रेसिडेंटेड चीज़ है। कितने छोटे समय में और लोगों की ज़रूरतों को सामने रखते हुए जो जनप्रतिनिधि लोगों ने और डॉक्टर पटेल और श्री पटकर साहब ने जिस तरीके से इस चीज़ को टेकअप किया रेल प्रशासन के साथ, इससे हमें भी खुशी है कि कुछ ऐसे काम हैं जो कि 2 से 3 दिन जिसमें लग जाते उन्होंने 1 दिन में ही करवा दिया हमसे। तो इस चीज़ के लिए मैं फिर से सभी को बधाई देना चाहूँगा। ये जो डिज़ाइन है ये अप्रूव्ड बाय हम लोगों ने, जो रेलवे प्रशासन ने जो बनाया इसको, IIT के और अन्य जो एक्सपर्ट इंजीनियर्स हैं उसके थ्रू हम लोगों ने इसको अप्रूव कराया, ये करने के लिए कि इसमें आगे में किसी प्रकार की कोई समस्या नहीं आए। और अगर जो भी यहाँ का टिपिकल सॉइल है और यहाँ का जो जियोग्राफिकल लेआउट है उसके हिसाब से जो मोस्ट सूटेबल हो और मोस्ट लॉन्ग लास्टिंग हो, क्योंकि यहाँ पर ड्रेनेज और यहाँ पर सबटेरेनियन रॉकिंग रॉक स्ट्रक्चर के कारण तो थोड़ा सा यूनिक यहाँ का ग्राउंड लेवल है, तो उस हिसाब से जो मोस्ट सूटेबल डिज़ाइन हो वो हो। भारत भारती संस्था द्वारा पर प्रांतीय लोगों माटे अंबाजी खाते श्री 51 शक्तिपीठ परिक्रमा नु आयोजन करवामां आव्युं हतुं। परिक्रमामां जवा माटे श्री आरासुरी अंबाजी माता देवस्थान ट्रस्टना चेरमेन कम कलेक्टर वरुण बरनवाल अने धारासभ्य अनिकेत भाई ठाकरे पालनपुर गुरुनानक चौक खाते थी बसनुं प्रस्थान करावी हतुं। આપણે ખૂબ નસીબદાર છે કે અંબાનું ધામ અને 51 શક્તિપીઠ એની એકદમ નજીકના ક્ષેત્રમાં પાલનપુર શહેર વસેલું છે। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે કલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું સ્વપ્ન છે એની અંદર એક આપણે એમ કહીએ કે સ્પિરિચ્યુઅલ ટુરિઝમ, એટલે કે આધ્યાત્મિક ટુરિઝમનું આ ખૂબ મોટી વાત આજે પાલનપુર શહેરથી શરૂ થઈ રહી છે। કંઈ અલગ અલગ પ્રાંતના જે પણ મિત્રો રહી રહ્યા છે એમના રાજ્યની જે પણ કુળદેવી છે, જે માતાજી છે, એ 51 શક્તિપીઠની અંદર અંબાજી ખાતે અત્યારે બિરાજમાન છે। તો એમને જે કહેતા હતા કે બંગાળના કોઈ પણ રહેવાસી હોય તો છેક બંગાળ જવું ના પડે, પણ અહીં પણ એમને દર્શન કરી આવે તો એમને એમની આધ્યાત્મિક ભાવના ખૂબ જ સારી રીતે સંતોષાશે। તો આ એક ખૂબ જ સરસ મજાની એક કોન્સેપ્ટ, એક વિચાર પાલનપુર શહેરથી શરૂ થઈ રહ્યો, તો બધા જ મિત્રોને શુભેચ્છાઓ પાઠવું છું। જય અંબે। મેરા નામ આકાંક્ષા માહેશ્વરી હૈ, મેં પાલનપુર સે આઈ હું। આજ મેં યહાં પે માતા રાની કે 51 શક્તિપીઠ કે દર્શન કરને આઈ હું ઓર વહાં કે દર્શનો કા લાભ લેને આઈ હું ઓર અભી હમ જાકે દર્શન કરેંગે ઓર ખૂબ આનંદ લેંગે વહાં કે 51 શક્તિપીઠ કા। જય માતા રાની, જય માતા રાની। પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સામખિયારી પોલીસ મથક હેઠળ સુરતબારી ખાતે તથા આડેસર ખાતે પોલીસ ચેકપોસ્ટ કાર્યરત છે, ત્યારે આ ચેકપોસ્ટ પરથી કોઈ દેશ વિરોધી કે અસામાજિક તત્વો દ્વારા ડ્રગ્સ, હથિયારો કે નશીલા દ્રવ્યો તથા વિદેશી શરાબનો પ્રવેશ ન કરી શકે તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે આડેસર પોલીસ મથક ખાતે તાજેતરમાં જ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું। પૂર્વ કચ્છ જિલ્લાના આડેસર જે બોર્ડર પોલીસ સ્ટેશન છે, જે બોર્ડર પાટણ જિલ્લાથી આવે છે, અને વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે અમે અહીંયા આવીએ છીએ। એ ઇન્સ્પેક્શન દરમિયાન અમે અહીંયા જે વિસ્તાર છે તે કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરી છે। એ સમીક્ષા મુજબ જે પલાસવા છે, ભીમાસર છે, એ વિસ્તારની જે અપો છે એની વિઝિટ કરી છે। અલગ અલગ ગામડામાં અમે મુલાકાત લીધી છે આમ જનતાની, એના પ્રશ્નોને સાંભળીને એને કેવી રીતે સમજાવી શકીએ એ અનુસંધાને અમે લોકલ PSI DYSP શ્રી સીપીઆઈને સૂચના કરી છે।
साथ साथ अमें अँ पुलिस वेलफेर बाबते लैंग्वेजी स्पोर्ट्स बाबते प्रवृत्ति चर्चा कर वॉलीबॉल टूर्नामेंट रखाई थी जे सरस रीते संपन्न थे। साथ साथ अँ विस्तार है केम के एक हाईवे है जे अँ गांधीधाम थी आडेसर थी पाटण थी बनासकाठा थी राजस्थान सुधी जाए आग दिल्ली सुधी भी पहुँचे। ये हाईवे में ट्रकना ड्राइवरो साथ एसोसिएशन साथ ढाबा है जेटला आसपासना होटल विस्तार है एना मालिकों साथ टोलनाखाना जे कर्मचारी साथ चर्चा करी है यहाँ लागता वर्गता प्रश्नों ने सारी रीते सांभी योग्य निकाल एना पुलिस ने सूचना करी है। आ विस्तार में जो आडेसर चेकपोस्ट है जो पाटण थी बॉर्डर थी लगे डिस्ट्रिक्ट एम अमे बे वक्त मुलाकात लीधी है दिवस दरमियान रातना दरमियान एम के पुलिस चेकिंग करे जे ट्रक ड्राइवरो सामान्य जनता जेटला व्हीकलों आए इन्हें कोई अवगण नहीं पड़े कोई मुश्किल नहीं पड़े एना पुलिस ने समझण आपी है। जेटली सारी रीते व्हीकल्स चेकिंग थाय कायदा व्यवस्था बाबते इन्हें सूचना करी है अने अहीं खूबज गंभीरता थईने सारी रीते चेकपोस्ट बनावीने केवी रीते प्लानिंग साथे चेकपोस्ट पर कामगीरी करी शके एना माटे ए लोगोने समजण आपी छे जे ए लोगो सारी रीते करी रह्या छे। समाचारोमां बस आटलुं ज। वधु समाचारो जोवा माटे जोता रहो अब तक बुलेटिन। नमस्कार।